એક સરળ સાહસિક કચ્છી લેવા પટેલ જ્ઞાતિની ગાથા છે, જે જીવનમાં ખૂબ ટકરાતા આવ્યા છે, છતાં પણ માનવતાની સુગંધને ટકાવી રાખવાની ક્ષમતા ધરાવે છે. કચ્છી લેવા પટેલ જ્ઞાતિનો ઇતિહાસ ખૂબ જ સંઘર્ષ ભર્યો રહેલ છે. હૃદય ચીરી નાખતી નિડરતામાં દારોદાર સાર્વજનિક સંઘર્ષ વચ્ચે આજે પણ એક અણમોલ દાખલો છે. સંપ, સહકાર, દાતારી અને ધાર્મિક ભાવનાનો તો તેમના લોહીમાં રહેલ છે. સાલ 200ની આજુબાજુ મધ્ય એશિયાથી થઈ કાંધાર, હિન્દુકોશ, આ કુર્મી જાતિ પંજાબના કરાટ અને લેવ પ્રદેશમાં વસ્યા, જેનાથી તેઓ કડવા તથા લેવા કણબી પટેલ કહેવાયા. ત્યાંથી સંજોગ અનુસાર 1700ની આજુબાજુ ગુજરાત કચ્છ તરફ આવ્યા અને વસાહત કરી. સ્વભાવે નીડર અને સાહસિક હોવાથી જીવન નિર્વાહ માટે 1870ની આજુબાજુ સઢવારા વાણમાં આફ્રિકાનું સાહસ ખેડ્યું અને કેન્યા યુગાન્ડા રેલવેની રચનામાં અગત્યનો ફાળો આપી પોતાની કારીગીરીનો પુરાવો સાબિત કરી ધીરે ધીરે પૂર્વ આફ્રિકામાં સ્થાયી થયા. કણબી પ્રજા સ્વભાવથી સરળ કૌટુંબિક જીવન ભાવનાવાળી છે. સંપ, સુલે અને ભાઈચારાની ખૂબ જ મહેર છે, જેના ફળરૂપે 1946ના અરસાથી જ્ઞાતિના શ્રી કરશનદેવરાજ વેકરિયા, શ્રી નાનજી હરજી વરસાણી, શ્રી દેવશીધનજી વેકરિયા, શ્રી ધનજી રામજી ભંડેરી તથા અન્ય આગેવાનો દ્વારા સમાજની રચના કરવામાં આવી. વડીલો અને દરેક સભ્યોના પ્રેમભાવથી ડ્યુક સ્ટ્રીટ, હાલે રોનાલ્ગાલા સ્ટ્રીટ પર, તારીખ 26 ડિસેમ્બર 1954માં શ્રી ખીમજી રામજી પટેલ, શ્રી રામજી કુરજી રાઘવાની, શ્રી લાલજી હરજી વરસાણી હસ્તક પ્રથમ સમાજનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આજે ઘણા વર્ષોના વાણા વહી ગયા છે, પણ જરા ભૂતકાળમાં નજર નાખીએ તો એ સમયે પણ કચ્છી લેવા પટેલ જ્ઞાતિની માનરેખા ઘણી પ્રચલિત હતી, જેની ઝલક રૂપે 1954 હોમ મિનિસ્ટર ઓફ ગુજરાત સ્વર્ગીય પ્રેમજી ભવાનજી ઠક્કર, 1956 પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ડૉક્ટર એસ રાધેકૃષ્ણન, 1959 રિસેપ્શન ફોર HRH મધર ઓફ પ્રેઝન્ટ ક્વીન એલિઝાબેથ, 1960 ચીફ ગેસ્ટ ફોર સમાજ એક્ઝિબિશન ઓનરેબલ જસ્ટિસ સીબી મદન, 1961 પાર્ટિસિપેટેડ ઇન રિસેપ્શન ઓફ શ્રીમતી ઇન્દિરા ગાંધી, 1964 પાર્ટિસિપેટેડ ઇન કેન્યા રિપબ્લિક ડે. જ્ઞાતિનું ગૌરવ ફેલાવતા આવા ઘણા પ્રસંગો જ્ઞાતિજનોએ શોભાવ્યા હતા અને એક વિશાળ વસુધૈવ કુટુંબ ભાવના સાથે કેન્યામાં વસવાટ કરતા હતા. પરંતુ સમયની સાથે કદમ મિલાવતા ભવિષ્યમાં જ્ઞાતિજનો ગૌરવથી કેવી રીતે સાથે રહે, તેમના સામાજિક કાર્યો કેવી રીતે પૂર્ણ કરી શકશે, શારીરિક, આર્થિક, માનસિક સ્તર કેવી રીતે મજબૂત બનશે, શૈક્ષણિક ધોરણ કેવી રીતે ઉપર લાવું, આવા ઘણા ગૂઢ પ્રશ્નો તથા વિચાર સમાજના વડીલો વચ્ચે ચર્ચાતા હતા. સાથે સાથે કેન્યા દેશમાં જ્ઞાતિજનોની વધતી જતી સંખ્યાની સાથે તેમના સામાજિક પ્રસંગો, જ્ઞાતિની પ્રવૃત્તિ દિવસે દિવસે વધતી જતી હતી. તેના અનુસંધાને સમાજનું સંકુલ નાનું પડવા લાગ્યું અને વિશાળ સંકુલની જરૂરિયાત ઊભી થઈ. આ જરૂરિયાતને પહોંચી વળવા
અને લાંબા સમય માટે ઉપયોગી થાય એવી જમીન 1980માં હાસિલ કરવામાં આવી અને તરત 1990માં રિઝોલ્યુશન પાસ કરી બાઉન્ડ્રી વોલ શરૂ કરાઈ. 1991માં ગ્રાઉન્ડ લેવલિંગ, ફાઉન્ડેશન ઓફ મલ્ટીપર્પઝ હોલ, ફાઉન્ડેશન ઓફ સ્કૂલ, ફાઉન્ડેશન ઓફ ફ્લેટ્સ, સ્વિમિંગ પૂલ વગેરે કાર્યો હાથે ધરાયા અને જોત જોતામાં ટૂંકા સમયના ગાળામાં એક ભવ્ય હોલ, સ્કૂલ, સમાજ ફ્લેટ્સ, પેવેલિયન વગેરેમાં વિશ્વકર્માએ સાથ આપીને રચના કરી બતાવી. તારીખ 9 એપ્રિલ 1993માં 4 દિવસનો ભવ્ય પ્રોગ્રામ યોજી નૈરોબી વેસ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં દેશ પરદેશથી મહેમાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ ભવ્ય યજ્ઞની સુગંધ 25 વર્ષના વાયરા પછી પણ આજે મહેકે છે. ધન્ય છે આ કચ્છી લેવા પટેલ જ્ઞાતિને, જેની બરાબરી કદાચ આજે પણ બીજે જોવા ન મળે. સમાજ ધોરણે જ્ઞાતિની સમય અનુસાર પ્રવૃત્તિઓને વેગ આપવા, ચાલુ સમિતિઓને પ્રોત્સાહિત કરી જરૂરી નવી કમિટીઓની રચના કરવામાં આવી. નૈરોબી વેસ્ટનો કોમ્પ્લેક્સ તૈયાર થયા પછી તો દરેક જ્ઞાતિજન પોતામાં અખૂટ ગૌરવ અનુભવવા લાગ્યા. આટલી મોટી આધુનિક વ્યવસ્થા મળ્યા પછી વડીલો અને જુવાન પેઢીમાં મપાય નહીં એટલા ઉત્સાહના ફુવારા ઉછળવા લાગ્યા અને પ્રગતિ માટે પોતાનું યોગદાન આપવા લાગ્યા. જ્ઞાતિમાં શિક્ષણ વગેરે સેક્ટરમાં ખૂબ જ વિકાસ થવા લાગ્યો અને જ્ઞાતિ માટે પ્રેરણા સ્ત્રોત થયા. 1994માં કેન્યામાં કચ્છી લેવા પટેલ સમાજે સમૂહ લગ્નની પહેલ કરી, પ્રશંસારૂપ કાર્ય હાથે ધર્યું અને આજ દિવસ સુધી 445 નવદંપતીઓએ આમાં ભાગ લીધો છે. 1996માં સમાજે રહેવા માટેના ફ્લેટની શરૂઆત કરી, જે આજે નૈરોબી વેસ્ટ અને લંગાટા મળીને 500થી વધુની સંખ્યા થાય છે. આ ફ્લેટ્સ ન નફો ન નુકસાનના ધોરણે જ્ઞાતિમાં અપાયા હતા. આટલા મોટા પાયા પર જ્ઞાતિ ધોરણે કદાચ જવલે જ બીજી કોઈ કેન્યામાં સલવત હશે. ગૌરવની ઘટનામાં 2016માં ભારતના પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી નેશનલ લેવલ પર કેન્યા પધારેલ ત્યારે કસરાની સ્ટેડિયમ પ્રોગ્રામની તૈયારીમાં ભાગ લઈ મોટી સંખ્યામાં હાજરી આપી મોદીજીનું હૃદય જીતી લીધું હતું અને તેમણે કચ્છીઓની ખાસ નોંધ લીધેલી છે. શિક્ષણને જીવનમાં એક અગત્યનું સ્થાન આપી 2016માં લંગટા સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું, જેમાં હરામ્બે સ્પિરિટની ભાવનાથી દરેક ગામના જનોએ પોતાની યથાશક્તિ પ્રમાણે હોશભેર દાન આપી જ્ઞાન યજ્ઞમાં ભાગીદાર થયા હતા. હિન્દુ સંસ્કૃતિમાં નારી શક્તિનું સ્થાન અગત્યનું છે. કુટુંબની ઘડતર, ઘરની શોભા સ્ત્રીના હસ્તે સર્જાય છે. લેડીઝ વિંગ હંમેશા સમાજ અને ઘર ઉપયોગી એક્ટિવિટીઝમાં પહેલ જાળવી છે. અવારનવાર સોશિયલ ગેધરિંગ, વિઝિટ ટુ ઓર્ગેનાઇઝેશન્સ, બહારની અન્ય સંસ્થા સાથે પિકનિક, હુનર કળા, સ્કિલ એક્સપોઝર, બાળકો માટે શિક્ષણની જરૂરિયાત, લીડરશીપ આવી અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લઈ પોતાના ઘરનું તથા સમાજનું સ્થાન સ્વભાવીને જવાબદારી નિભાવવામાં સફળ રહી છે. માનવતાની નજરે જ્યાં આપણી કર્મભૂમિ હોય, જે દેશમાંથી આપણે સદ્ધર થયા, જે દેશમાંથી આપણે સુખ સગવડ પ્રાપ્ત કરી, આપણે એ દેશના જરૂરિયાતમંદ જનતા માટે સેવા, દાન, શિક્ષણના સ્તરે ભાગ લેવો એ માનવતાનો મુગટ કહેવાય.
આનો ખ્યાલ રાખી 1996માં કચ્છી લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટની રચના થઈ, જેના હેઠળ મેડિકલ અને એજ્યુકેશનના કાર્ય હાથ ધરાયા. નાત જાતના ભેદભાવ રાખ્યા વગર રેગ્યુલર બેઝિસ પર ફેમિન રિલીફ એસિસ્ટન્સ, મેડિકલ સહાયતા, અન્ય રિલીફ એક્ટિવિટીઝ, ઇમ્પ્રૂવ એન્વાયરોમેન્ટ પ્રોજેક્ટ્સ, ટ્રી પ્લાન્ટિંગ, એજ્યુકેશન એસિસ્ટન્સ ટુ નીડી વન્સ, આવા અન્ય સેવાના કાર્યો કચ્છી લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવે છે અને કેન્યાના રહેવાસી તરીકે પોતાની ફરજ બજાવે છે. જ્ઞાતિનો આર્થિક સ્તર આટલો ઉપર લાવ્યા પછી પણ આગેવાનની ખાસ ઈચ્છા છે કે એક ફૂલ્લી ઇક્વિપ મોડર્ન હોસ્પિટલ અને વર્લ્ડ રેકોગ્નાઇઝ યુનિવર્સિટીનું ભવિષ્યમાં નિર્માણ કરે. ભણવાની ઈચ્છા હોવા છતાં જ્ઞાતિના ઘણા બાળકો વંચિત રહી જતા હતા. 1993માં સમાજની સ્કૂલ શરૂ થતાં બાળકોના ઉજ્જવળ ભવિષ્યના સપના હકીકતમાં ફેરવાયા. 2002ના અરસામાં નર્સરી સ્કૂલ શરૂ થઈ. પ્રિન્સિપાલ HS ગિલની માર્ગદર્શન નીચે આજે સ્કૂલમાં 200થી વધારે ટીચર્સ, 3000 સ્ટુડન્ટ્સ અને 20 બસોનો સમાવેશ થાય છે, જેને બેસ્ટ રન બસ ફ્લીટનું એવોર્ડ મળેલ છે. બાળકોની દબાયેલી ઈચ્છાઓ સાકાર થતી દેખાય. ઓ અને એ લેવલ રિઝલ્ટમાં વર્લ્ડ ટોપ પોઝિશન્સ લીધા છે. 2005 નેશનલ સાયન્સ કોંગ્રેસમાં 3rd પોઝિશન લઈ આજ દિવસ સુધી વિદ્યાર્થીઓએ 1st પોઝિશન જાળવી રાખ્યું છે. યુનાઇટેડ નેશન હેઠળ વર્લ્ડ પ્રોબ્લેમ ટોકમાં ભાગ લઈ પ્રથમ સ્થાન લીધેલ અને દર વર્ષે ભાગ લેવા બદલ રેકોગ્નાઇઝ અને એપ્રિસિએશનના સંદેશ મળતા રહે છે. 2007 વોશિંગ્ટન USAમાં યંગ લીડર્સ કોન્ફરન્સમાં ભાગ લીધેલ. 2012 ગાઉટેંગ સાઉથ આફ્રિકા યંગ સાયન્ટિસ્ટ ફેરમાં ભાગ લઈ 3rd ઇનામ મેળવ્યું હતું. 2014 લોસ એન્જલસ USA બ્રાઇટેસ્ટ યંગ માઇન્ડ ફેરમાં ભાગ લઈ, જેમાં 77 દેશોએ ભાગ લીધો હતો, તેમાં પણ આપણા યંગ સાયન્ટિસ્ટે સમાજ, સ્કૂલ તથા કેન્યા દેશ માટે ડંકો બજાવ્યો હતો. 2016 જ્યારે ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીજી કેન્યા આવ્યા હતા, ત્યારે સ્કૂલના આગેવાનોની ખાસ મુલાકાત લીધી હતી. આજે કેન્યામાં સમાજ સ્કૂલ ઈ લર્નિંગ ફેસિલિટીમાં અગ્રસ્થાન ધરાવે છે. સરવાળે સમાજ સ્કૂલના વિદ્યાર્થીઓને આજે દુનિયાની વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીમાં એડમિશન મળે છે. અગર જીવન છે તો તેને લગતા અનેક હાલાત સારા નરસા આપણે કબૂલ કરવા રહેશે, એમાં બીમારી એક મોટો ભાગ ભજવે છે. નાની મોટી બીમારીના ખર્ચ ઘણા હોવાથી મધ્યમ વર્ગને આર્થિક બોજ થતો હોય છે. આ નાજુક જરૂરિયાતને લક્ષ્યમાં રાખી સમાજે મેડિકલ ક્લિનિક બાંધી અને સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ 2002માં આમ જનતાની સેવા માટે ખુલ્લી મૂકવામાં આવી. આજે વાર્ષિક લગભગ 13,000 દર્દીઓને જ્ઞાત જાતના ભેદભાવ વગર માનવતાના ધોરણે દવા સાથે સેવા અપાય છે. જરૂર જણાતા નબળા દર્દી માટે મોટી હોસ્પિટલમાં ઓપરેશન, ટ્રીટમેન્ટની સહાયતા પણ અપાય છે. આવા માનવ સેવાના કાર્ય કરતા ખરેખર જનતાની દુઆ, આશીર્વાદનો વરસાદ આ જ્ઞાતિ પર વરસતો રહેલ છે. સમયની સાથે સમાજની એક્ટિવિટીમાં સક્રિય ભાગીદાર થવા નવજુવાનોની જરૂરિયાત જણાઈ અને 1992માં સમાજ યુથ લીગની રચના કરવામાં આવી. વડીલોનો સન્માન અને યુવ પેઢીને યોગ્ય પ્રગતિશીલ એક્ટિવિટીઝ કરી શકાય એવા કાર્યોનો સ્ત્રોત વ્યક્તિ વહેવા લાગ્યો. સમયની સાથે વધુ યુવા જોડાવા લાગ્યા.
અને આજે યુથ લીગ સમાજનો એક પીઠ સ્તંભ અને ભવિષ્યના લીડરો માટેનો ખજાનો થઈ રહ્યો છે. યુથ લીગની એક્ટિવિટી અગર ગણાવીએ તો લિસ્ટ ઘણું લાંબુ છે, પણ સફળતાના પુરાવા રૂપે એટલું જ કહેવાય કે આજે જ્ઞાતિમાં રોનક અને ઉર્જા દેખાય છે તેમાં ખરેખર યુથ લીગે જ દોર પકડી છે. અને ભાવિ પ્રજાને સાથે રહેવાની, સહી માર્ગે જીવવાની અને જીવનમાં કંઈ હાસિલ કરવા માટે એક પ્રોજેક્ટેડ ગાઈડલાઈનનું પાવર હાઉસ છે તેવું સાબિત કરી બતાવ્યું છે. નાની મોટી બીમારી માટે સમાજની ક્લિનિકમાં સારવાર થઈ જાય, પણ ન કરે નારાયણ, જ્યારે મોટી બીમારીમાં માણસ સપડાઈ જાય ત્યારે ઘણી વખત મધ્યમ વર્ગના માણસ માટે જીવનની કમાણી વપરાઈ જાય છે અને માણસ આર્થિક રીતે ભાંગી પડે છે. આ વિષયનો ખ્યાલ કરી મેડિકલ રાહત મળે એવા ઊંચ વિચારથી 1995માં મેડિકલ રિલીફ સ્કીમ શરૂ કરવામાં આવી, જેમાં આજે 4,442 મેમ્બર્સ જોડાયેલા છે. આજ સુધી આ સ્કીમમાં કેન્યા શિલિંગ્સ 5,33,00,000ના ક્લેમ્સ 584 મેમ્બરને સહાયતા રૂપે મળ્યા છે. સમાજની મેડિકલ વેલફેર સ્કીમની ખાસિયત એ છે કે બજારના કમર્શિયલ મેડિકલ ઇન્સ્યોરન્સના કમ્પેરિઝનમાં જ્ઞાતિજન બહુ જ વ્યાજબી ફી ભરી મેમ્બર થઈ શકે છે અને આ યોજનાનો એટલો જ લાભ લે. દરેક મનુષ્યને એક સુંદર આનંદી જીવન જીવવાની ઈચ્છા હોતી હોય છે. આજે ઈશ્વરે જ્ઞાતિને 65% સદ્ધર કર્યા છે અને આ સ્વર્ગ જેવો કેન્યા દેશ કર્મભૂમિ તરીકે પ્રાપ્ત થયો છે. પણ ઘણી વખત અન્ય વાતાવરણથી અંજાઈ જઈ માણસ આજુબાજુની હાલાત ભૂલી જઈ એક્સિડન્ટ, ચોરી, ગુંડાગીરી વગેરેનો શિકાર બની જતો હોય છે. પરિણામ રૂપે એક કન્ફ્યુઝન સ્ટેટમાં આવી જાય છે. તત્કાલ તેની મદદ માટે બાજુમાં કોઈ હોતું નથી. આવી પરિસ્થિતિમાં જ્ઞાતના યુવાન વર્ગે 2013માં KRR ઊભું કર્યું અને આજ દિવસ સુધી અસંખ્ય માણસોને અંતિમ ક્રિયા સુધીની સંપૂર્ણ સાથ અને સહકાર આપી રહ્યા છે. આ ઓપરેશનની કિંમત તો જેને વીત્યું હોય તેને જ સમજાય છે, પણ હકીકતમાં દરેક જ્ઞાતિજનને જરૂર પડે ત્યારે બની શકે એટલો સાથ અને સહકાર આપવો જોઈએ. કારણ કોણ ક્યારે આવા સંજોગોમાં આવી જાય એની ખબર નથી હોતી. ઇટ ઇઝ બેટર ટુ બી સેફ ધેન ટુ બી સોરી. કેન્યા દેશમાં કચ્છી લેવા પટેલ જ્ઞાતિ પર ઈશ્વરની ઘણી મહેર ઉતરેલી છે. મહેનત, સાહસ અને સચ્ચાઈથી આજે કામધંધામાં કોઈ પણ ઇન્ટરનેશનલ લેવલ પર સરખામણી કરી શકાય એમ છે. ભલે આપણને ઘરથુથીમાં કન્સ્ટ્રક્શન વ્યવસાયનો વારસો મળેલ છે, જેના વિશે આ દેશમાં દરેક નાગરિકને જાણ છે, તદુપરાંત જ્ઞાતિનું ઘણું માણસ જુદા જુદા ક્ષેત્રમાં પોતાનો બિઝનેસ કરે છે. આજે જ્ઞાતિમાં સારામાં સારા એકાઉન્ટન્ટ્સ, એસીસીએ, સીએ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ, પાયલોટ્સ, ટીચર્સ, એડમિનિસ્ટ્રેટર્સ, આર્ટિસ્ટ વગેરેનો સમાવેશ થાય છે, જેમણે ઇન્ટરનેશનલ લેવલ પર પોતાની નામના હાસિલ કરેલ છે. આવી એક્ટિવિટીઝને સપોર્ટ કરવા માટે 2014માં કચ્છી ઇકોનોમિક કાઉન્સિલનું નિર્માણ કરવામાં આવ્યું, જ્યાં સેમિનાર્સ, ટેક્સ મેટર્સ, વેકન્સીઝ, ઇન્ટરનેશનલ ડોમેસ્ટિક બિઝનેસ ફેર્સ, વેન્ચરિંગ ઇન્ટુ ન્યૂ બિઝનેસ વગેરે પર ચર્ચા કરવામાં આવે છે. સમાજના યુવાન વર્ગ આશા રાખે છે કે વધુમાં વધુ જ્ઞાતિજનો આ સુવિધાનો લાભ લે અને પોતાનું ઇકોનોમિક સ્ટેટસ ઇન્ટરનેશનલ લેવલની હરોળમાં રહી પોતાનું અને જ્ઞાતિનું નામ રોશન કરે. ભાઈઓ તથા બહેનો, આ છે કચ્છી લેવા પટેલ જ્ઞાતિની માનવતાને પ્રેરણા પાઠવતી જીવનગાથા, જે આજે પણ દુનિયાના આજના વાતાવરણમાં સ્વર્ગ સર્જવાની આસ્થા પ્રેરે છે.
मोजो से जो डरा किनारा नहीं पाता, मोजो से जो डरा किनारा नहीं पाता, हिम्मत वाला कभी हार नहीं मानता, जिगर वाले को जीत दूर नहीं होती, जिगर वाले को जीत दूर नहीं होती, लक्ष्य कोई बड़ा नहीं, लक्ष्य कोई बड़ा नहीं, जीता वही जो डरा नहीं, जीता वही